नमस्ते विद्यार्थी मित्रों, आजना आ फंक्शन ना त्रीजा सेशन नी अंदर एटले आपणे त्रीजी वखत ज्यारे फंक्शन माटे मळी रह्या छीए त्यारे आपणे बीजा नवा बे फंक्शन भणवाना छीए। आजे ए बेने छे डिस्क्राइबिंग एक्शन एंड इवेंट अने बीजुं छे डिस्क्राइबिंग फ्रीक्वन्सी। आ बने छे तमे अगाउ क्यारे भण्या नथी, तमारा माटे नवा छे જેને આપણે સમજવાના છે, ઓળખતા શીખવાના છે અને અધૂરા વાક્ય પૂરા કરતા શીખવાના છે। તો આપણે પાંચમા ફંક્શનથી શરૂ કરીશું। તમારે સાથે સાથે લખતું જવાનું છે એટલે પાકી બુકની અંદર લખતા જજો। डिस्क्राइबिंग एक्शन अथवा इवेंट, कोई पण घटना के कोई पण कार्य की बात थती हो त्यारे एने कहेवाय डिस्क्राइबिंग इवेंट अथवा तो डिस्क्राइबिंग एक्शन। हवे आ इवेंट नी अंदर एक वस्तु तमारे समझवानी छे के आनी अंदर आपणे काळ ना बनेला वाक्यो, सौथी पहेला आपणे ए चर्चा करी लेशुं के आनी अंदर कया सेंटेन्स छे ई आवे छे। तो आनी अंदर क्रिया घटना के बनाव वर्णवेला हुई छे। टेंस के पैसिव वॉइस ना वाक्य જુઓ અહીંયા આઈ એમ આપેલું છે, પછી આપણે કોઈ પણ કાળનું વાક્ય એમ વર્ડ વાક્ય છે એટલે તમને પહેલા તો કાળમાં ખબર પડવી જોઈએ કે કયા કાળમાં કયું ક્રિયાપદ આવે। તમે આને પેસિવ વાક્ય પણ બનાવી શકો છો, એક્ટિવ પેસિવ તમે ભણી ગયા છો, અને સાદું કાળ પ્રમાણેનું વાક્ય પણ બનાવી શકો છો, પણ એની અંદર એવું રીતે કે ડેઈલી કે યસ્ટરડે ટુમોરો આવા શબ્દનો આપણે ઉપયોગ નથી કરવાનો, કારણ કે તમે અગાઉ શીખી ગયા કે જો ટુમોરો કે ટુડે કે એવો ઉપયોગ કરીએ તો એ ટાઈમ બતાવી જાય છે, અને તો દરરોજ ડેઈલી એવરીડે એવો ઉપયોગ કરીએ ને તો આપણે આગળનું
ફંક્શન જે ભણવાનું છે ફ્રીક્વન્સી એ એનો ફંક્શન થઈ જાય છે એટલે આપણે એ ધ્યાન રાખવાનું છે વધારાના કોઈ પણ શબ્દનો આમાં ઉપયોગ કરવાનો નથી ખાલી સાદે સાદું વાક્ય જ આપણે બનાવવું પડશે તો પહેલું વાક્ય છે આઈ એમ તો એમ આપેલું છે તો તમે સાદા વર્તમાનકાળમાં જ્યારે પેસિવ કરતા હોય તો એની સાથે આઈ અને ભૂતકૃદન કરતા હોય તો તમે એમ આપેલું છે એટલે એક તો કા પેસિવનું બનાવી શકશો અથવા તો તમે એમ આપેલું હોય તો ચાલુ કાળનું વાક્ય બનાવી શકો એની સાથે આઈએનજી વાળું તો આપણે પહેલા સાદા કાળના બનાવશું તો આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ હું ક્રિકેટ રમી રહ્યો છું આ શું બતાવ્યું હું ક્રિકેટ રમવાની ક્રિયા બતાવી એક્શન બતાવી હવે ઘણી વખત તમને ડિસ્ક્રાઇબિંગ ઇવેન્ટની બદલે એવું કીધું હોય ડિસ્ક્રાઇબિંગ પ્રેઝન્ટ ઇવેન્ટ પાસ્ટ ઇવેન્ટ હવે પ્રેઝન્ટ એટલે વર્તમાન કાળ પાસ્ટ એટલે ભૂતકાળ અને ફ્યુચર ઇવેન્ટ તો ભવિષ્યકાળ તો અહીંયા ઇવેન્ટની બદલે કદાચ તમને પ્રેઝન્ટ ઇવેન્ટ આપ્યું હોય તો તમારે કંઈ ગભરાવાની જરૂર નથી પણ વાક્ય આપણે શેનું બનાવવું ફરજિયાત આપણે સાદા કાળનું બનાવવું પડે એટલી વસ્તુ તમારે ધ્યાન રાખવી પડે કાઈ ન આપ્યું હોય તો તમે ગમે એ કાળનું બનાવી શકો હવે યુ સી અહીંયા જુઓ યુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ એટલે સાદું વર્તમાન કાળનું વાક્ય તમે બનાવી શકો અહીંયા પેસિવ વાક્ય બને નહીં કારણ કે સહાયક ક્રિયાપદ આપેલું નથી સીધું કર્તા પછી ક્રિયાપદ આપેલું છે યુ સી અ સોંગ વાક્ય બની ગયું આ કયા કાળનું છે વર્તમાન કાળનું તો આના માટે આપણે કયું લખી શકશું પ્રેઝન્ટ ઇવેન્ટ પણ લખી શકાય ને આના માટે પ્રેઝન્ટ ઇવેન્ટ પણ લખી શકાય ખાલી ઇવેન્ટની બદલે એટલે કદાચ તમને પેપરમાં પ્રેઝન્ટ ઇવેન્ટ પાસ્ટ ઇવેન્ટ આપ્યું હોય તો આપણે ગભરાવાની જરૂર નથી સોનલ વેન્ટ આમાં સીધું ભૂતકાળ આપેલું છે હવે સોનલ વેન્ટ ટુ સ્કૂલ તો આ કયું થયું પાસ્ટ ઇવેન્ટ થઈ તો આ પાસ્ટ ઇવેન્ટ છે આ પ્રેઝન્ટ ઇવેન્ટ હતી ધીસ બુક આ બુક હવે પેસિવ આના ઉપરથી આપણે કર્મ આગળ છે તો પેસિવ વાક્ય પણ બનાવી શકશું તો ધીસ બુક ઇઝ ગિવન બાય મી આ બુક મારા દ્વારા દેવાયેલી છે પેસિવ વાક્ય બની ગયું વર્તમાન કાળનું સાદા વર્તમાન કાળનું પેસિવ વાક્ય બનાવવું હોય ત્યારે એની સારાને ભૂતકૃતન મૂકવું પડે એવું નથી તમે અહીંયા તમારી રીતે કઈ પણ વાક્ય બનાવી શકો છો અહીંયા ધીસ બુક ગિવન ની બદલે તમે એમ પણ લખી શકો ધીસ બુક ઇઝ સોલ્ડ બાય મી મારા દ્વારા વેચવામાં આવી છે મારા દ્વારા બોટ બાય મી મારા દ્વારા ખરીદવામાં આવી છે મારા દ્વારા અહીંયા આપણે ગિવન લખ્યું છે એની બદલે તમે ક્રિયાપદ છે એ તમે ચેન્જ કરી શકો છો અથવા તો તમે અહીંયા વર્તમાન કાળની બદલે ભૂતકાળમાં પણ વાક્ય બનાવી શકો છો ભૂતકાળનું પેસિવ પણ બનાવી શકાય છે પૂર્ણ ભૂતકાળનું પણ બનાવી શકાય છે હેડ બીન થી એટલે કોઈ પણ પેસિવ વાક્ય બનાવી શકો છો તમે ટ્રીઝ વેર વેર આપી દીધું છે ટ્રીઝ વેર આપણે વૃક્ષો મારા દ્વારા ઉગાડવામાં આવેલા છે અમારા દ્વારા ઉગાડવામાં આવેલા છે અમારા દ્વારા કાપવામાં આવેલા છે આવું અમારા દ્વારા પાણી આપવામાં આવેલું છે આવું પણ તમે ટ્રીઝ વેર ગ્રોવન બાય અસ અમારા દ્વારા ઉગાડવામાં આવેલા છે તો આ પણ પ્રેઝન્ટ છે આ પાસ્ટ છે તો આવી રીતે એક્શન અથવા તો ઇવેન્ટ જેમાં ટેન્સ અથવા પેસિવનું વાક્ય હોવું જોઈએ આપણે જ્યારે જોડકાની અંદર પૂછાશે ત્યારે જો આવું કંઈ પણ વાક્ય હોય તો તમારે એના માટે કયું ફંક્શન નમી કરવાનું છે ડિસ્ક્રાઇબિંગ એક્શન અથવા ઇવેન્ટ જોડકું આવી રીતે જોડવાનું છે ચલો આને પોઝ કરીને આટલું લખી લ્યો પછી આના પછીનું આપણે નેક્સ્ટ ફંક્શન છે એ કરશું
दैहिक वारंवार पुनरावर्तित अने क्यारे प्रसंगोपात बनती क्रियाओ दर्शावेल होय छे। आनी अंदर रोजबरोज बनती क्रिया, वारंवार बनती, पुनरावर्तित थती, क्यारे क्यारे प्रसंगोपात बनती वगैरह जेवी क्रियाओ दर्शावेली होय छे। हवे आवी क्रियाओ दर्शावा माटेना अमुक ચોક્કસ શબ્દો છે જે આપણે સાદા વર્તમાન કાળની અંદર વાપરતા હોઈએ છીએ। ઈ વર્ષ તમે સાદા વર્તમાન કાળના ભણી ગયા છો, આઠમામાં ભણ્યા છો અને નવમામાં પણ સાદો વર્તમાન કાળ ભણી ગયા છો, તો એની અંદર તમને ખબર હશે કે આવા શબ્દો માટે કયા શબ્દો આવે છે। તો ઓલવેઝ, ડેઈલી, સમટાઈમ્સ, ઓફન, નેવર, વગેરે જેવા સાદા વર્તમાન કાળના જેને આપણે કીવર્ડ્સ કહીએ છીએ, કીવર્ડ્સનો ઉપયોગ થયેલો હોય છે। તો આ બધી જે આપણે શબ્દો કીધા એને જ અંગ્રેજીમાં ઓલવેઝ, ડેઈલી, સમટાઈમ્સ, ઓલવેઝ અને ડેઈલી એટલે હંમેશા, દરરોજ, સમટાઈમ્સ ક્યારે, ઓફ્ટન એટલે વારંવાર, નેવર એટલે ક્યારે નહીં, અથવા તો ઓકેશનલી, તો પ્રસંગોપાત, આવા શબ્દો છે એનો ઉપયોગ આપણે વાક્યની અંદર કરવાનો હોય। અને આપણને ખબર છે કે આવા શબ્દો માત્ર સાદા વર્તમાન કાળમાં જ આવે છે, બાકી એક એક કાળમાં આવતા નથી। એનો મતલબ શું કે આપણે વાક્ય ફરજિયાત સાદા વર્તમાન કાળમાં બનાવવું પડશે, બરાબર। હવે આના એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ, તમે આ લખી નાખ્યું છે એના એક્ઝામ્પલ લખી આપણે। તો describing frequency, એ યાદ રાખવાનું છે। રોહન ખાલી આટલું જોયું છે,
આપણે કોઈ પણ કાર્ય વાક્ય નહીં બનાવી શકીએ જ્યારે પહેલા પહેલા ફંક્શનમાં કેવું હતું આપણે કોઈ પણ કાર્ય વાક્ય બનાવી શકતા હતા તો અહીંયા આપણે પ્રજા સાદા વર્તમાન કાળનું વાક્ય બનાવશું તો રોહન ઓફન ગો ટુ પ્લે ઇન ધ ગાર્ડન રોહન વારંવાર ગાર્ડનમાં રમવા જાય છે બરાબર હવે આપણે આ વાક્ય અહીંયા રોહન છે એટલે સાદું વર્તમાન કાળ છે એટલે ગોઝ ટુ લખવું પડશે ગોઝ ની બદલે કેમ કે સાદા વર્તમાન કાળ સાથે એસ કે ઈએસ વાળું રૂપ આવે તો રોહન ઓફન ગોઝ ટુ પ્લે ઇન ધ ગાર્ડન રમવા માટે ગાર્ડનમાં જાય છે અહીંયા આપણે ઓફન નો ઉપયોગ કર્યો એન્ડ ડેઈલી નો કર્યો તો આપણે એક્ઝામ્પલમાં બધેમાં અલગ અલગ નો ઉપયોગ કરશું પણ તમે ચાહો તો કોઈ પણ એક શબ્દનો ઉપયોગ પણ કરી શકો છો પણ અહીંયા ખાલી સી આવ્યું છે એના ઉપરથી આપણે કોઈ એવું વાક્ય આ શબ્દોની મદદથી બનાવશું સી નેવર ટેલ્સ ટ્રુથ તેની ક્યારે સાચું બોલતી નથી જો એમાં નોટ નથી છતાં પણ નેવર નો પોતાનો અર્થ કેવો થાય છે નકાર થાય છે તો સી નેવર ટેલ્સ ટ્રુથ તેણી ક્યારે ખોટું બોલતી એટલે સાચું બોલતી નથી વી પ્લે અમે પ્લે મૂળ રૂપ આપેલું છે એટલે વી પ્લે અમે રમીએ હવે અહીંયા વી પ્લે ક્રિકેટ હોકી તમે લખી શકો રમવા રમતની રમતનું નામ લખી શકો વી પ્લે ક્રિકેટ એવરી ડે અમે દરરોજ ક્રિકેટ રમીએ છીએ માય મધર મારી માતા ગેટ્સ અપ અર્લી gets up early daily મારી માતા દરરોજ વહેલી ઉઠે છે એટલે અહીંયા આપણે daily નો ઉપયોગ કર્યો every day નો કર્યો never often daily sometimes પણ લખી શકો I go to school sometimes ક્યારેક ક્યારેક સ્કૂલે જાઉં છું તો આવી રીતે આવા વાક્યો છે એ તમારે બનાવવા પડે પણ ફરજિયાત આ શબ્દોનો ઉપયોગ કરવો પડે તો આ એક્ઝામ્પલ ઉપરથી આપણે ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ફંક્શન શું છે એ સમજ્યા અને એનું વાક્ય કેવી રીતે આપણે પૂરું કરવાનું હોય એ પણ સમજ્યા આની અંદર પેસિવ વોઇસનું વાક્ય ક્યારે આવશે નહીં આ એક મોટો ડિફરન્સ છે બંને વચ્ચેનો આને પણ પોઝ કરી અને લખી લ્યો પછી આજના આપણા જે ફંક્શન છે એ અહીંયા આપણે પૂરા કરીએ છીએ આવતા નેક્સ્ટ વિડીયોમાં પાછા નવા બે ફંક્શન સાથે આપણે મળીશું ત્યાં સુધી આ લખી લો આનું વ્યવસ્થિત આપણે કહીએ ને કે જે સમજણપૂર્વક વાંચ્યું જેથી કરીને આપણને બંને વચ્ચેનો ડિફરન્સ છે એ યાદ રહી જાય સમજાય જાય તો પોઝ કરીને લખી લો 2 મિનિટ પછી આપણે વિડીયો બંધ કરી દઈશું